ગઠપુર ધામ વચનામૃત महोत्सव ની ઉજવણી પ્રસંગે થી આયોજન કરી અને આજે સુરતમાં વચનામૃતની ગાથા જ્યાંય ગવાય છે એવા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજની ધર્મવલ્લભ સ્વામી પૂજ્ય ભાનુસ્વામી પૂજ્ય હરજીવન સ્વામી તમામ મંદિરે અને ગુરુકુળમાંથી પધારેલા પ્રાતાસ્મણી સંતગણ અને સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ સ્વામીએ કીધું હરિ રાજકી આવ્યા છે અને સાથે સાથે ભગત પણ જોડી દીધો એટલે વાંધો ન આવ્યો અહીંયા આવું એટલે આ શબ્દ હારે મારે કાયમિક માટે ચર્ચા થતી હતી હું એવું કહું કે હું ભગત છું અને ગણેશભાઈ ડુંગરાણી એમ કે તું ભગત જ છો તને કોણ ના પાડે અને મને ભગત બનાવ્યો હોય તો ગણેશભાઈ હું ખરેખર પહેલા કાંઈ આવો હતો નહીં નાનો અત્યારે બહુ મંદિર જતો પણ તબલા વગાડવા હતું પૂજની સતત રાજકીય માહોલની અંદર અને સતત તણાવભર્યા જીવનની અંદર આવા સાત્વિક વાતાવરણની અંદર સંતોના દર્શન કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે તો કે ગઢપુર વિશે તો હું વાત નહીં કરી શકું કારણ કે ગઢપુર સ્વામી એ વાત કરી કે ગઢપુરની ની અંદર ભગવાને દેહ ત્યાગ કર્યો તો દુનિયામાં એવું બીજું કોઈ સ્થાન નથી ગઢપુર જેવું નહીં ત્યાંનો હું વત નહીં બીજું એ કીધું કે વચનામૃત ગરડામાં લખાણું મોટા ભાગનું ગઢડામાં લખાણું અને આપણે બધા અત્યારે ગાઈએ છીએ એવી તીર્થભૂમિ અને ગણેશભાઈના દાદા એમ કહેતા હતા કે ભગવાને બધે ગઢપુરમાં લીલી લહેર કરી ત્યારે ત્યાંના ગઢડાનું થાવું એ મારા માટે એક ગૌરવ સમાન છે અને મારી જાતને હું ભાગ્યશાળી પણ સમજું છું આ વાત તો સંતો બહુ કરવાના છે હું તો આમાં જીરો છું એટલે આમાં બહુ મારે વાત કરાય પણ નહીં ખાલી ખાલી લોચો લાગી જાય પણ સરકારની અત્યારે હું વાત કરવા માંગુ છું કે જે પ્રકારે અહીંયા પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે અનેક જગ્યાએ આ વર્ષો પછી આઝાદીના સિત્તેર સિત્તેર વર્ષ પછી દેશના તમામ ધાર્મિક સ્થાનો ઉપર આ દેશના ટેક્સના પૈસા પહેલી વાર ધાર્મિક સ્થાનોના મંદિરોમાં કરોડો રૂપિયા એક એક મંદિરમાં કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા પહેલી વાર બન્યું છે નહી તો સબસિડી હજ માટે મળતી હતી ચાહે સોમનાથ જો આપણા અનેક જૂના પુરાના મંદિરો છે એમાં એક યાત્રાધામ બોર્ડનું નિર્માણ કરી અને ટેક્સ ના પૈસા એમાં વાપરવામાં આવ્યા છે આપણા સૌનું આરાધ્ય સ્થાન એવું ગણી શકાય કરોડો ભારતીયોનું એ નરેન્દ્રભાઈના કારણે શક્ય બન્યું કે અયોધ્યામાં રામ જન્મભૂમિનું નિર્માણ થવાનું છે વર્ષો જૂનું મારું ને તમારું બધાનું સપનું કાશ્મીરની અંદર જ્યારે આપણા સૈનિકો પર તપલી દાવ રમાય અને એને બે ઇજ્જત કરવામાં આવતા હતા અને મને જે લોકો અમુક વેપારીઓથી જે ફોન કરતા હતા કે આવું તો ક્યાંથી ચલાવી લેવાય અને જે પીડા હતી એ પીડા દૂર દૂર કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું એ ત્રણસો છિત્તેર ની કલમ હટાવીને વર્ષોથી પાકિસ્તાનથી થતા આપણી ઉપર હુમલાઓ બેઠા બેઠા આપણે સહન કરવા પડતા હતા એને બે ઝટકા માર્યા એક સર્જિકલ સ્ટ્રાઇક અને એક એર સ્ટ્રાઇક લાખો કરોડો ભારતીયો અને સંતો ની જે આ પીડા હતી આપણા દરેક સંપ્રદાયની અંદર સંતોની એક પોતાની પોતાની એક સંપ્રદાયની એક પરંપરા હોય છે આપણે સંપ્રદાય અલગ અલગ હોઈ શકે છે પણ જ્યારે ભારતનું નામ આવે ભારતીયનું નામ આવે અને રાષ્ટ્રનું નામ આવે છે ત્યારે ગુરુકુળ શીખે અહીંથી રાષ્ટ્રભાવનાના પાઠ પહેલાં શીખવાડવામાં આવે છે અને મને યાદ છે કે પચીસ વર્ષ પહેલા પણ હું જ્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં કામ કરતો હતો ત્યારે અમારી એકાત્મતા યાત્રા દસ દિવસ નીકળ્યા ગુજરાતમાં ત્યારે જ્યારે ઉતારો કરવાનો હોય જ્યારે સો થી દોઢસો જેટલા સંતો હોય ત્યારે યાત્રાનું મુકામ કે રાત્રિ રોકાણ ક્યાં કરવું ત્યારે સ્વામિનારાયણ મંદિર સિવાય ક્યાંય મેળ આવતો નતો કારણ કે ભોજન હોય અને સારું પણ હોય લાડુ પણ હોય એટલે એનો જતો હતો થાયણ વાળો એટલે અનેક જગ્યાએ ઘણા કે મંદિરો બાંધવા ગુરુકુળો બાંધવા આપણે અહીંયા વેડોળ ગુરુકુળ છે ઘણી એમનો પણ લાભ લેવામાં આવે છે કારણ કે મોટું જયારે મોટા પ્રમાણમાં જયારે કાર્યક્રમ હોય ત્યારે એ વ્યવસ્થાથી માંડી અને સુવિધા અને ભોજન વગર લસણનું હોય ને તો એ આપણા સ્વામનારાયણ સંપ્રદાયમાં આવે એટલે આજ પ્રકારનું તમને આમ ખબર પણ હું સાનો માનો સ્વામી એમના માનો ગૌરવ લીધા કરું એકલો એકલો પરંતુ જે પ્રકારે નિર્વેશની માનીને જે પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે જે કાર્યો થયા છે એ કાર્યો થકી સરકારનું વજન ઘણું ઘટ્યું છે અને ઘણા અસામાજિક તત્વો મને લાગે છે કે સંપ્રદાયની અંદર વધારે પડતા શાંત ને હુવાળા હોય આપણે ક્યાંય પણ બીજી રીતે કાંઈ મગજમારીવાળા હોય ને જ્યારે આ સરકાર ન હોય તો કેવા પ્રકારના માણસો હોય એ આપણને ખ્યાલ છે મને યાદ છે કે લગભગ પંચાણું પહેલા આપણા હરિભક્તો બહેનો ઉપર જ્યારે હુમલા થતા ને એસિડના હુમલા થયા હતા ત્યારે આપણે વેટ ઉપરથી બસું ભરી હતી આંદોલન કર્યું હતું ત્યાર પછી આ દિવસો ન આવે બધા શાંતમાં સમજી ગયા નરેન્દ્રભાઈ દિલ્હીમાં બેઠા તે દુનિયા સમજી ગઈ આ શક્તિશાળી છે અમેરિકા અમેરિકેથી માંડીને આરબ કન્ટ્રી બધા જે સપોર્ટ કરે છે આપણને એટલા માટે આ પાર્ટી કે એક સંપ્રદાયને ધાર્મિક અને સંતોને આગળ રાખે છે ને સંતોના માર્ગદર્શન હંમેશા જ્યારે જ્યારે વ્યાસ જ્યારે જ્યારે ગાદી સંભાળી જ્યારે જ્યારે રાજ્યાભિષેક થયો જ્યારે ગુજરાત હોય કે ગમે ત્યાં દિલ્હીમાં ત્યારે હંમેશા સંતોને હાજર રાખ્યા છે સંતોની સાક્ષીમાં શપથ લેવાના છે આવું ક્યારેય બીજા પક્ષમાં ક્યાંય નથી બન્યું ત્યારે અમારી ખાસ ફરજ બને છે અમને કીધું અમે કે હું આશીર્વાદથી થયો મારે કહેવાની જરૂર નથી કારણ કે તો જ આ બધું શક્ય બને અહીંયા સંતોના દર્શન કર્યા અને મને પૂજા સંતોએ આશીર્વાદ આપ્યા એ બદલ હું ગઢપુર ધામનો ખૂબ ખૂબ આભારી છું અને એમનો ઋણી પણ છું અને અહીંયા ઉપસ્થિત તમામ હરિભક્તો ભાઈઓ બહેનો બહેનોને એક એક અડધી મિનિટની વાત કરવા માંગુ છું કે તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની નાની મોટી અસામાજિક તત્વો દ્વારા જો કોઈ તકલીફ પડતી હોય તમે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ શહેરના ખૂણામાં રહેતા તો એની અમારા સુધી જાણ કરજો કારણ કે એને ચલાવતા નહીં એના પરિણામો ગંભીર આવે છે તમારે એવું વિચારવાની જરૂર નથી કે આપણે આને નબળા માણસો ન પહોંચી શકવી આ ખરાબ માણસો છે કે આ કયા સમાજમાંથી આવે એ બધું ભૂલી જાજો આ સરકાર આપણી છે તમારી છે એટલે ક્યાંય પણ અસામાજિક તત્વોનો તમને નાનો મોટો દીકરીઓ દસમા બારમા ધોરણમાં ભણતી દીકરીઓને પૂછી લેવાનું તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે આજુબાજુવાળાને ખબર નહીં પડવા દઈ મારા ઘરે ખબર નહીં પડવા દઈ અને એનો નાશ કરશું એનો નાશ કરીને ચોવીસ કલાકમાં એની ગેરંટી આપું છું ફરી એકવાર આપ સર્વનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ